નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર આપણે પાઠ નંબર 6 પેશી, એની અંદર આગળ આપણે પેશીના કેટલાક પ્રકાર ભણી ગયા છે. એની અંદર આજે આપણે વાત કરીશું સંયોજક પેશી. સંયોજક પેશી શું છે, ક્યાં કોને કહેવાય? તો સંયોજક પેશી એટલે એવી પેશી કે જેના કોષો છે ને એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય, જેના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. ક્યાં આવેલા હોય? તો કે તે આંતરકોષીય આધાર દ્રવ્ય છે ને એમાં આવેલું હોય છે. બીજું કે તો હવે પ્રશ્ન એ છે કે આંતરકોષીય આધાર દ્રવ્ય કેમ હોય? તો આંતરકોષીય આધાર દ્રવ્ય છે એ જેની જેવું હોય છે, પ્રવાહી હોય છે, કાં તો ઘનતા ધરાવતું બરડ હોય છે. બીજું હવે વાત છે આગળ ત્રીજી, આંતરકોષીય આધાર દ્રવ્ય છે ને તે જ્યાં સંયોજક પેશીનું કાર્ય છે ને એ કાર્યના આધારે પોતાનો સ્વભાવ બદલે છે, એટલે કે પરિવર્તનશીલ હોય છે. બરાબર. હવે વાત છે કે સંયોજક પેશીના કેટલા પ્રકાર છે. તો સંયોજક પેશીના પ્રકારમાં તમને ઉદાહરણ આપી દઉં. એક તો આપણું રુધિર, લોહી. રુધિર છે એ પ્રવાહી સંયોજક પેશી છે. પછી વાત કરીએ બીજી, તો રુધિર પછી આવશે અસ્થિબંધ. અસ્થિબંધ એટલે કે હાડકાં. ત્યાર પછી આવશે કાચબંધ અથવા તો કાસ્થિ. ત્યાર પછી આવશે તંતુ ઘટક પેશી અને છેલ્લું આવશે મેદપૂર્ણ પેશી, ચરબી. તો આપણે આટલા પ્રકારોની માહિતી આજે જોઈએ. ચાલો હવે શરૂઆત કરીશું કે સંયોજક પેશી ક્યાં હોય છે. તો કહી શકાય સંયોજક પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. ક્યાં હોય? તો કે તે આંતરકોષીય પરિવર્તનશીલ હોય છે. એટલે કે જેવું પેશી કાર્ય કરે એના આધારે આંતરકોષીય દ્રવ્ય છે એ પોતાનો સ્વભાવ બદલે. સંયોજક પેશીના પ્રકાર છે, પહેલું છે રુધિર, બીજું છે અસ્થિ, એમાં આવશે અસ્થિબંધ, ત્રીજું છે કાસ્થિ, એને કાચવત પણ કહેવાય, ચોથું છે તંતુ ઘટક પેશી અને પાંચમું છે ચરબી. ચરબીને કહેવાય મેદપૂર્ણ પેશી. બરાબર છે. આ વાત હતી સંયોજક પેશીના પ્રકારણ. હવે વધારે અંદર આપણે એક પછી એક જોશું, રુધિર પછી અસ્થિ પછી કાસ્થિ પછી તંતુ ઘટક અને ચરબી. બરાબર છે.
રુધિર. રુધિર છે એ પ્રવાહી માધ્યમ ધરાવે છે, એટલે પહેલું આવશે કે રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. બીજું કે તે ના આંતરકોષીય આધારક દ્રવ્યને રુધિર રસ એને બીજું કહેવાય પ્લાઝમા. આ એકલક્ષીમાં પૂછાય રુધિર રસ કહે છે. હવે વાત છે કે રુધિર રસમાં શું હોય, તો આપણે જાણીએ છીએ ભણેલા છે કે રુધિર રસમાં લાલ રક્તકણ હોય જેને કહેવાય આરબીસી, રેડ બ્લડ સેલ્સ. ત્યાર પછી બીજું હોય શ્વેતકણ જેને કહેવાય વ્હાઇટ બ્લડ સેલ્સ, અને ત્રીજું કયા હોય ત્રાપકણ, નિલંબિત રહેલા હોય છે. ઉત્સર્ગ દ્રવ્યનો શરીરના વિવિધ ભાગોમાં વહન કરવાનું કાર્ય કરે છે. સંયોજક પેશીનો પહેલો પ્રકાર છે રુધિર. ઘણીવાર પ્રશ્ન પૂછાય તો નીચેનામાંથી ખાલી જગ્યા પ્રવાહી સંયોજક પેશી છે, તો ઓપ્શનમાં એક કોઈ રુધિર અથવા તો હરિત કણોદક કે દ્રઢોદક પેશી. તો રુધિર પ્રવાહી સંયોજક પેશી છે, તેનું જે આંતરકોષીય આધારક દ્રવ્ય છે એને રુધિર રસ અથવા તો પ્લાઝમા કહેવાય છે. પ્લાઝમા એટલા માટે કે એમાં લાલ રંગનું પ્રમાણ વધુ હોય છે રક્તકણ. રુધિર રસમાં લાલ કલરના જે કણો હોય એને રક્તકણ આરબીસી કહેવાય, શ્વેતકણ હોય એને ડબલ્યુબીસી કહેવાય, અને ત્રાપકણ છે નિલંબિત. તમે બીજા વાતમાં ભણી ગયા છો નિલંબિત કણો, બરાબર નિલંબિત રહેલા હોય છે. રુધિર રસમાં મીઠું અંતઃસ્ત્રાવ અને પ્રોટીન આવેલું હોય છે, અને રુધિર રસ છે આપણા શરીરમાં ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે, પાચન થયેલા ખોરાક ને બધા કોષો સુધી પહોંચાડે છે, અંતઃસ્ત્રાવનું વહન કરાવડાવે છે, અને ઉત્સર્ગ દ્રવ્ય
ઉત્પન્ન થતો નકામો કચરો, જેવો કે મળ, મૂત્ર અથવા તો રુધિરની અંદર નકામા કેટલાક પદાર્થો જેમ કે મૂત્ર કિડની માટે ઉદાહરણ થાય, આવા નકામા પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્ય કહેવાય. એનું શરીરના વિવિધ ભાગોમાં વહન કરાવવાનું કાર્ય કરે છે. અહીંયા પહેલી પેશી એટલે કે રુધિર પ્રવાહી સંયોજક પેશીનું કામ છે પૂરું થાય, બરાબર જોઈ લો. પછી આપણે બીજો પ્રકાર આગળ પડીશું. પેશીનો બીજો પ્રકાર અસ્થિ અને અસ્થિબંધ અથવા સંયુક્ત અસ્થિ પેશી પણ કહેવાય. બે એકબીજા સાથે જોડાયેલી હોય. અસ્થિની વાત કરીએ તો અસ્થિ એટલે શું? તમે સાંભળેલો શબ્દ છે, આપણા શરીરના જે મજબૂત હાડકા છે ને, બરાબર, હાથના પગના પાસળીના, એ બધાને અસ્થિ કહેવાય. અસ્થિ છે ને મજબૂત હોય છે, એને વાળી શકાય નહીં. જો તમે વાળવા જાઓ તો શું થાય? બટકી જાય છે. એટલે અસ્થિ, અસ્થિ શું છે? તો કે અસ્થિ છે ને એ શરીરમાં હાડપિંજરનું નિર્માણ કરે છે અને શરીરને શું આપે? આકાર આપે છે. અને મહત્વના અંગો ને આધાર આપે છે. એટલે કે આપણો આકાર છે ને એ શેના હિસાબે છે? હાડપિંજરના હિસાબે હોય છે. એટલે કે શરીરમાં હાડપિંજરનું નિર્માણ કરે છે અસ્થિ, શરીરને આકાર આપે છે અસ્થિ, અને મહત્વના અંગો હોય એને આધાર પણ આપે છે. બીજું કે તે માંસપેશી કે સ્નાયુપેશીને એકબીજા સાથે જોડે છે. એટલે કે માંસપેશી હાડકા સાથે જોડાયેલી હોય અથવા સ્નાયુપેશી હાડકા સાથે જોડાયેલી હોય. ત્રીજું કે તે અંતરકોષીય આધારક દ્રવ્યમાં આવેલા હોય છે અને તે કેલ્શિયમ અને ફોસ્ફરસની બનેલી હોય છે. આ વાત છે અસ્થિ. હવે આ પછીનું જે બીજું છે સંયુક્તની અંદર અલગ થોડુંક પકડે છે અસ્થિબંધ. ક્યાં આવેલું હોય તો કહી શકાય સ્નાયુપેશી સાથે જોડે છે તેને શું કહેવાય? અસ્થિ બંધ કહે છે. બે ક્રમિક અસ્થિઓને સ્નાયુપેશી સાથે જોડે છે તેને અસ્થિ બંધ કહે છે. તે આંતરકોષીય આધારક દ્રવ્યમાં ઓછા પ્રમાણમાં હોય છે બીજું તેથી જ તેને અસ્થિબંધ કહે છે. પછી આગળ કે તે મજબૂત અને સીમિત સ્થિતિ સ્થાપક હોય છે. સીમિત એટલે કે તો કે અમુક મર્યાદા સુધી જેને વાળી શકાય, બાકી વાળી શકાય નહીં. મજબૂત અને સીમિત સ્થિતિ સ્થાપક હોય છે.
અને છેલ્લે કે તે માંસપેશી કે સ્નાયુ પેશીમાં આવે રેસામય પેશી છે. અહીંયા અસ્થિ અથવા અસ્થિબંધ અથવા તો સંયુક્ત અસ્થિ પેશીનું કામ છે પૂર્ણ થાય. ફરીથી એકવાર જોઈ લઈએ, સંયોજક પેશીનો બીજો પ્રકાર અસ્થિ. અસ્થિની માત્ર વાત કરીએ તો શરીરમાં હાડપિંજરનું નિર્માણ કરે છે, શરીરને આકાર આપે છે અને મહત્વના અંગોને આધાર જેમ કે પગ હાથ હાડપિંજરનો ભાગ છે જે આપણા ધોળને આધાર આપે છે, તે માંસપેશી કે સ્નાયુ પેશી સાથે જોડાય છે. બીજું કે તે અંતરકોષીય આધાર દ્રવ્યમાં આવેલું હોય છે અને અસ્થિ જેનું બનેલું હોય કેલ્શિયમ અથવા ફોસ્ફરસ. હવે વાત છે અસ્થિ બંધની, કારણ કે બે પાસ પાસ હોય માટે શું કહેવાય સંયુક્ત. બે ક્રમિક અસ્થિઓને સ્નાયુ પેશી સાથે જોડે છે તેને અસ્થિ બંધ કહેવાય. તે અંતરકોષીય આધાર દ્રવ્યમાં ઓછા પ્રમાણમાં હોય છે એટલે અસ્થિ બંધ કહેવાય અથવા સ્નાયુ બંધ પણ કહેવાય. તે મજબૂત અને સીમિત સ્થિતિ સ્થાપક હોય છે. મજબૂત છે આમાં પણ આપણે લખી શકીએ કે મજબૂત છે, સ્થિતિ સ્થાપક છે. આ સીમિત છે, સીમિત એટલે કેવું કે અમુક હદ સુધી જ વાળી શકાય, બાકી એને વાળી શકાય નહીં. પછી કે તે માંસપેશી કે સ્નાયુ પેશીઓમાં આવેલા રેસામય પેશી છે, બરાબર. આટલે પેશીનો ત્રીજો અને ચોથો પ્રકાર છે કાસ્થિ અથવા તો કાચરૂપ પેશી. કાસ્થિ ક્યાં આવેલું છે, શું છે કાસ્થિ? તો કહી શકાય કે કાસ્થિના કોષો વચ્ચે પર્યાપ્ત જગ્યા હોય છે અથવા તો અવકાશ હોય છે. ત્યાર પછી બીજું કે તેના કોષો પ્રોટીન અને શર્કરાના બનેલા હોય છે. ત્યાર પછી આગળ તેના કોષો અથવા તો તે અસ્થિઓને લીસા બનાવે છે. ક્યાં આવેલો હોય તો કે કાન, નાક, ગળું અને શ્વાસ નળીમાં આવેલો હોય છે. બરાબર. અને આ કાસ્થિ છે એ સ્થિતિ સ્થાપક હોય છે. કહી શકાય કે તે કેવા હોય છે, સ્થિતિ સ્થાપક. આમ તો એ સંધાની વચ્ચે હોય એટલા માટે આપણે કાનના કાસ્થિને વાળી શકીએ. પરંતુ હાથના અસ્થિને વાળી શકાતું નથી. બરાબર. ફરીથી એક વાર કાસ્થિ કોષો એની વચ્ચે પર્યાપ્ત જગ્યા હોય કે છૂટા છૂટા હોય એના કોષોથી પ્રોટીન અને શર્કરાના બનેલા હોય છે. બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ તો તે અસ્થિઓને રિસ્સા બનાવે કે બે અસ્થિ જ્યાં જોડેલા હોય ને એ રિસ્સા બને છે. બરાબર. પછી બીજું કે કાનના ગળા અને શ્વાસ નળીમાં આવેલું હોય છે, સ્થિતિ સ્થાપક છે. કાનના કાસ્થિ વાળી શકાય, અંતમાં વાળશું ના કાન છે નાક છે, બરાબર. આ બે બાબત છે આપણે વાળી શકીએ. પણ હાથનું અસ્થિ જે વચ્ચે જે વાળવા દે શું થાય, તૂટી જાય છે. બરાબર. ત્યાર પછી વાત કરીએ મેદની. મેદ એટલે ચરબી.
કહી શકાય કે મેદપૂર્ણા બેસી છે ત્વચાની નીચે અને સ્નાયુ પેશીની વચ્ચે. આજનું આપણે લેક્ચર છે એ પૂરો કરશું. જય હિન્દ. જય
જય ભારત, વંદે માતરમ.